રહેવા માટેની ખૂબ જ સારી વ્યવસ્થા પર્યટકો માટે. બ્લેકબક નેશનલ પાર્ક. પ્રવીણભાઈ અત્યારે બ્લેકબક નેશનલ પાર્કમાં હરણનું ગ્રુપ બતાવે છે. પ્રવીણભાઈ શું આમાં કહેવા માંગો તમે? સર આમ જોઈએ તો રેસ્ટિંગ ટાઈમ છે, બ્લેકબકનો આરામ કરી રહ્યા છે બધા. જેમ કે 3:30-4 પછી એમ જોઈએ તો એકદમ ફ્રેશ એક્ટિવિટીમાં પાછા ગ્રાસ ખાવા માટે નીકળી જશે. આ ગ્રુપની અંદર મેલ કેટલા છે? સાહેબ અત્યારે જોઈએ તો આની અંદર બે એવા મેલ છે, જેમ કે આલ્ફા મેલ આપણે કહીએ કે ફૂલ સાઈઝ મેલ છે અને સેન્ટરમાં જ બેઠા છે બંને. બાકી એને કોઈ છૂટા છે હોય, અમુક એવા મેલ પણ છે કે એક્ટિવિટી એની કંઈ અલગ છે થોડી, મતલબ જેમ કે ગ્રાસ ખાઈ રહ્યા છે. બાકીની બધી ફિમેલ છે? ફિમેલ ને યંગ મેલ પણ છે આની અંદર, જેમ કે બ્રાઉન કલર ક્લિયર દેખાય છે અને બાકી સિંગડા જુઓ તો સ્મોલ, મતલબ નાના નાના સિંગડાઓ દેખાઈ રહ્યા છે. ડન. ઇન્ડિયન સ્કોપ ઓલ વચ્ચે દેખાયું હતું, ઈગલ આઉલ આ વર્ષે દેખાણું નથી. લોકલ માઇગ્રેટ છે, અહીંયા જોવા મળી જાય પણ આ વર્ષે જોવા. હેરિયર્સમાં 3 વેરાયટી છે આપણે, જેમ કે 4 તો કહે છે પણ એમાંથી 3માં શોર્ટ ક્લિયર જોવા મળે છે. હા, એ કયા હેરિયર્સમાં 3 વેરાયટી દેખાય. એમાં એક માર્શ હેરિયર, ઇરોશન માર્શ હેરિયર, પેલેટ હેરિયર અને એક જે એમ કે આપણે રેગ્યુલર સૌથી વધારે જે દેખાતો હોય ને તો મોન્ટેગ્યુ હેરિયર. હેન હેરિયરનું તો મતલબ નામ 4 વેરાયટી આવે, એમાંથી 4માં હેન હેરિયરનું નામ પણ છે પણ આપણે ક્યારેય જોયું નથી હજી. બરાબર, ટ્રાય ચાલુ છે, જો મળી જાય તો આખી વાત અલગ છે. હા સારું. જેઠે પાંચ બીજા બે પક્ષી બેઠા. જયકાલ વેળા વદરમાં. હા વાવ, પાણી એમ ખાઈ જાય.